शिवाय नमः
स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। संयुक्तं नित्यं ध्यायन्ति योगिनं कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबो सकैला यजगद्विताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। आत्मा त्वं गिरिजामते सहचरा प्राणाशरीरं गृहं पूजायते विषयो उपभोगरचना निद्रासमाधिस्थिति संचारयो प्रदक्षिणविधि स्तोत्राणि सर्वागिरो यद् यद् कर्म करोमि तत् तदखिलम् शंभो तवाराधनम्। नमोस्तु ते व्यास विशाल बुद्धे फुल्लारविंदा तपत्रनेत्रं येन त्वया भारत तैलपूर्ण प्रज्वालितो ज्ञानमय प्रदीप
नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जय मुदीरये शिव 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 शिवाय नमयो शिव 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 शिवाय नमयो शिव 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 शिवाय नमयो हराय नमयो शिवाय नमयो हराय नमयो शिवाय नमयो हराय नमयो शिवाय नमयो हराय नमयो हर 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 हराय नमयो हर 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 हराय नमयो हराय नमयो मृडाय नमयो हराय नमयो मृडाय नमयो हराय नमयो मृडाय नमयो हराय नमयो मृडाय नमयो ओम हराय नमयो मृडाय हराय नमयो मृणाय नमयो हराय नमयो मृणाय नमयो मृड 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 मृणाय नमयो मृड 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 मृणाय नमयो श्री राधे Oh,
शिवा हे भोला तू शिव शंकरा हे भोला हो हे शिवा हे भोला तू शिव शंकरा हे भोला तू शिव शंकरा हे भोला हे शिवा हे भोला तू शिव शंकरा हर हर महादेव शंकर को जिसने पूजा उसका ही उद्धार हुआ शिव शंकर को जिसने पूजा उसका ही उद्धार हुआ शिव शंकर को जिसने पूजा उसका ही उद्धार हुआ शिव शंकर को जिसने पूजा उसका ही उद्धार हुआ अरे अंत काल और भवसागर में उसका बेड़ा पार हुआ अंत काल और भवसागर में उसका बेड़ा पार हुआ बोले
हरि बोले की जय जय हो, कृपालु की जय जय महादेव की जय, सोमनाथ महादेव की जय हो,
सोमेश्वर महादेव की जय, रामेश्वर महादेव की जय, सत्य सनातन धर्म की जय, अपने अपने गुरु महाराज की जय, अपने अपने मात पिता की जय, गौ माता की जय। प्रेम से बोलो नमः पार्वती पतये हर हर महादेव। सिया राम मही सब जग जानी, करहु प्रणाम जोरी जुग पानी। नारायण ओम। चतुर्थ दिन शिव महापुराण जेवो पवित्र ग्रंथ वहती वहती आधारा, चौथा दिवसना मंगल दिवस में प्रवेश कर्यो छे एटले बहु आनंद नी वात। भक्ति करो ने एटले भक्ति में वधारो थवो जोईए अने एनो प्रमाण अहींया मळे। પહેલા દિવસે કથા સાંભળી ન હતી ત્યાં સુધી એમ હતું કે શિવપુરાણ કેવી હશે, રસવાળી હશે કે નીરસ હશે, કે આવા બધા મનમાં ઘણા બધા તંત આવતા હોય, પણ પ્રથમ દિને આવ્યા અમારા શિવની કથા એક વખત શ્રવણ કર્યા બાદ તમને રસ આવીને હવે થયું કે હવે તો બીજા દિવસે જાઓ, શું ત્રીજા દિવસે, આમ કરતા કરતા કથા પૂર્ણ થશે ત્યાં સુધી જે શિવરૂપી જીવાત્મા છે નિરંતર કથા સાંભળવા આવશે, એટલે ભક્તિમાં વધારો થશે। એ વધારો અહીંયા દેખાય કારણ કે અહીંયા કલયુગ નથી। આ કથા જેટલી વાર ચાલુ છે ને એટલી વાર કલયુગ આવે નહીં। કથાના માધ્યમથી મેં તમને દર્શન કરાવ્યા કે કલયુગ ક્યાં રહે છે, કથામાં એને નો એન્ટ્રી, અહીંયા કોઈ એનું કામ નથી। ભગવાનનું નામ જ્યાં ગવાતું હોય, શાસ્ત્ર જ્યાં ગવાતા હોય, વેદ પુરાણની વાતો થતી હોય ને ત્યાં કલયુગ જતો નથી। આ કથા મંડપ અમારું કેવું હોય ખબર છે, આમ સરોવર અમે કહીએ છીએ ને, આ વહેતી ગંગધારા છે એમાં સ્નાન કરી લેજો, વારંવાર વક્તાઓ કહેતા હોય, મુખમાંથી નીકળતી આ વહેતી જ્ઞાન ગંગા છે એમાં સ્નાન કરો સ્નાન કરો વારંવાર કહેવામાં આવે, એટલે આને નદી સમજો કે પછી સમુદ્ર સમજો તળાવ સમજો, જે તે ગામડા ગામના જે લોકો હશે જેમણે ગામડાની મોજ લીધી હશે ને એને આ વાતો બધી સમજણ, જે મને સમજાવવું છે તમને। ડોક્ટર તમને કોઈ બીમારી હોય ને એ દવા આપે નાના છોકરાને તો એમ કહેશે આને તમે ગોળ સાથે આપજો, આને બીજું કંઈ મિષ્ટાન મિલાવીને આપજો, તો એ નાનકડો છોકરો ગોળી સમજી કે દવા સમજી નહીં પણ એ પ્રસાદ સમજીને આરોગી લે। એમ શાસ્ત્રની સીધે સીધી વાતો તમને ઉતારવા જઈએ તમે ઉતરે એમ નથી, એટલે આવા બધા દ્રષ્ટાંતો દેવા પડે તમારા મગજમાં કાંઈ ઢહે। ગામડા ગામના લોકો ને ખબર હશે કે ગામમાં એક સરોવર હોય, નદી હોય, તળાવ હોય, એમાં છે ને પશુઓ જે સ્નાન કરવા માટે જાય, ગાય હોય, ભેંસ હોય, બળદ હોય, એના ઉપર એક જીવડો લાગેલો હોય, કચ્છી મેં પાંચ એ કે બઘાઈ ચો કોરચો વાજે બઘાઈ, ગામડાના લોકો એને ખબર પડે હે બઘાઈ શું છે, બુદ્ધિ જેની કામ ન કરતી તો જંજી બગાઈ ઓડી વઈએ, એ બળદ ઉપર ભેંસ ઉપર ગાય ઉપર એ બગાઈ એ જીવડું એના ઉપર લાગેલું હોય, પણ જેવું ગાય ભેંસ કે બળદ એ સ્નાન કરવા માટે જાય ને એટલે બગાઈ ઉડી જાય, બગાઈ બારે આંટા જ મારતી હોય, ક્યારેય સ્નાન કરીને
બારે આવે એટલે હું એને ઓળગી જાઉં. એમ કથા મંડપમાં તમે બધા લોકો આવો છો, આ સરોવર છે, આ નદી છે, તળાવમાં નાવા માટે કથા મંડપમાં આવો ત્યારે એ બગાઈ, બગાઈ એટલે માયા, બધી બારે મૂકી આવો છો. પણ અહીં કથા મંડપમાંથી ઊભા થયા બાદ એ માયા તમારી રાહ જોઈને બેઠી હોય, એમ ક્યારે આવીને હું વળગી જાઉં. એમ એ બેનપણા ને પછી કીટી પાટી ને શ્રાવણ મહિનો છે તો ઘણું બધું રાહ જોવાતું હોય. કથા મંડપમાં બેઠા છો ત્યાં સુધી કલિયુગની કોઈ શક્તિ નથી. અરે અહીંયા બેઠા બાદ પણ તમને કોઈ નબળો વિચાર આવે છે ને હરિભક્તો, તો પરમાત્મા પોતાના ધામમાં પણ તમને આશરો દેતો નથી. એ જીવ લખ 84 ભટક્યા કરે, ભટક્યા કરે છે. અને રૂપિયાથી બધાને સુખ હોત તો તમારી પાસે છે શું? કેવા કેવા લોકોના રાજ ચાલ્યા ગયા. ભક્તિનો જેને બાનું ઓઢી લીધું છે, ગોપીચંદ ભર્તૃહરિ, તમારી પાસે શું છે? આ તો 92 લાખ માળવાના માલિક હોવા છતાં પણ ભક્તિનો રંગ લાગ્યો, બધું મૂકીને ચાલ્યા ગયા. એક બે પાંચ ગાડી હોય, બંગલો હોય, સારો હોય, તમે આ કાંઈ હાલવાનું નથી. જેને પોતાના નામનો બહુ છે ને કે આવું આવું બ્યો કોઈ ન, એના માટે અમારા કવિએ બહુ થપાટ મારી છે સાહેબ. જેણે નામના ઉપાડા લીધા છે ને કે મારા સિવાય બીજો કોઈ નહીં. અને આપણી ગુજરાતી તો કહેવત છે, નામ એનું શું બોલો તો નામ એનું નાશ. એટલે તો પત્નીઓ પોતાના પતિનું નામ લેતી નથી. પણ હવે તમે લ્યો છો, સુધરી ગયા છો. આમ તો પતિનું નામ એટલે ન લેવાય, આજની આર્ય નારી હોય એને ખબર છે કે નામ એનું નાશ હોય. હું ભલે અમર ચુંદડી ઓઢીને જાઉં પણ મારા પતિનો વાળે વાંકો ન થાય. ઠીક છે, આના વિશે ચર્ચા કરશું. પણ મૂળ વાત છે, જેને નામની બહુ છે ને, કોઈના નામ રહ્યા નથી. પૈસાવાળા કોઈના નામ રહ્યા હોય તો મને બતાવજો, ક્યાં ખૂણે ખાંચે તમને દેખાય. પૈસાવાળાનો નામ નથી રહેતા સાહેબ. હા, એ પૈસાને યોગ્ય માર્ગે વાપર્યો હશે, યોગ્ય માર્ગે વહે કર્યો હશે તો એના નામ રહે, બાકી બધાના નામ રહેતા નથી. અને નામ તો મારા પ્રભુથી મોટું કોઈનું હોય નહીં. નામ સમોવડ કોઈ નહીં, જપ તપ તીરથ જોગ, નામે પાતક છૂટ્યો નામે નાશે રોગ. નામ એનું લેવાય જેના નામ લેવાથી વાંધો ના આવે. તમે બહુ નામના જેને પોતાના નામની હોય ને એના માટે આ વ્યાસગાદી તમને સાવધાન કરે છે. તમે બહુ હોશિયાર છો, તમે મને જવાબ દેજો કે તમારું જન્મ થયું હશે તો તમારું નામ લખાવવા પંચાયત કે નગરપાલિકા કે જ્યાં નોંધાતું હોય કોણ ગયું હતું? તમારું જન્મ થયું, નામ નોંધાવવું પડે ને એ અમારી બાજુ પંચાયત હોય ને તમારી મહાનગરપાલિકા કે નગરપાલિકા જે હોય તે, એમાં નામ લખાવવા માટે કોણ જાય? આપણા બાપુજી, આપણા વડીલ જાય કે નહીં? કે તમે પોતે ગયા હતા? એવું નથી ને કોઈ સદભાગ્ય. પછી આપણે ગુજરી જઈએ પછી આપણું નામ કમી કરાવવા માટે કોણ જાય? જવાબ આપો તો. પાંજો પોતર વેને કે પાંજો જોકો ઉત્તરાધિકારી વેને ઉવને, વિચાર કરો. આપણે જન્મી છીએ, આપણે આપણું નામ લખાવી નથી શકતા, ગુજરી ગયા બાદ કમી નથી કરાવી શકતા, તો પછી શું કામ નામના ઉપાડા લીધા છે કે આવું આવું ને આવું? હે, કેટલું શાસ્ત્ર તમને સમજાવે છે, હવે તો સમજો. હજી આગળ અમારા ગુજરાતી સાહિત્યકારો કે હજી જેને પણ નામનું અભિમાન હોય, એક નામી જતી હતી, નામી હોવા છતાં અનામી જતી હતી, અનામી એવી રીતે જતી હતી કે ઘરની કોઈ ચીજ નકામી જતી હતી. એ સમજાયું? નામના જેણે ઉપાડા લીધા છે ને એના માટે છે.
घर नी कोई चीज जती हती तो नकामी जती थी, हवे काढ़ी जाओ आने, काढ़ो एने जल्दी थी दुर्गंध मार से, जाजीवार राखता है नथी, है सुकम नाम ना उपाड़ा लीधा है। घर नी एक चीज जती हती, अरे घर माथी एक चीज जती हती, नामी होवा छता अनामी जती हती, नाम हतु पण पछी अनामी, राम नाम सत्य है। ननामी एवी रीते जती हती के घर नी कोई चीज नकामी जती हती, हवे काढ़ी जाओ दुर्गंध मार से मारा बापूजी ने जल्दी, अरे कोकनी तो राय नथी जोवाती, दीकरो पानी देख ना हाणे कढ़ी वेनो, सुकम नाम ना उपाड़ा लीधा छे सर, ए तो एनी दया होय तो बधु हारू थई जाय, एनी दया थकी तमने राज मळे, वैभव मळे, यश कीर्ति, मान अपमान, मृत्यु अपमृत्यु आ बधु एना हाथमां छे, यश अपयश ई तमारा हाथमां नथी, तमने एवुं मानी लीधुं छे के हुं मारा बुद्धिथी आ बधुं करी, नहीं, ઈશ્વરની કૃપા તમારા પૂર્વજોના કોઈ વિશેષ આશીર્વાદ તમારા ઉપર કામ કરી રહ્યા છે, તમારી ઈષ્ટની ભક્તિ તમને આજે મદદરૂપ કરી રહી છે। નામનો આટલો બધો મોહ રાખશો નહીં, કોઈ પણ જગ્યાએ જાઓ, કારણ કે આપણે બધી જગ્યાએ માનની અપેક્ષા લઈને જઈએ અને પછી જો માન ન મળે, સન્માન ન મળે તો અપમાન જેવું લાગે, મનમાં એવું ઘરેથી નીકળ્યો આવું વિંધો છે તો મૂકે સન્માન ખપે, હે મને આમ કર, અને સમાજની અંદર બધા વડીલોના શ્રેષ્ઠીઓના સન્માન થવા પણ જોઈએ, પાછું એવું નથી કહેતો, ભાઈ અપવાદ રૂપે બધાને એમ હોય કે મુજો સન્માન થીણું ખપે, આવું નવેના તો મૂકે કોઈ બોલાય ને તો મૂકે કથામે નવ્યો ખપે, જે આવા તંત કરી બેઠા છે ને એમના માટે જ નારાયણ। આજે પવિત્ર ચોથો દિવસ છે કથાનો, અને ભક્તિમાં વધારો કરજો મારા વાલા। ગંગાનો સહેજે સ્વભાવ છે, ગંગાની અંદર તમે કાંઈ પણ પધરાવો બધું ગંગા બની જાય, જો ગંગા હિમાલયમાંથી નીકળે કેટલાય નાળી નાળાઓના પાણી જળને લેતી આવે, કાંઈ આખી આખી ગંગા નથી આવતી, એની અંદર કેટલું કચરું આવતું હશે, કેટલું બધું મળમૂત્ર આવતું હશે, એમ છતાં કોઈ દિવસ તમને આમ ગંગાને જોઈને કોઈ દિવસ કુભાવ આવ્યો કે આનું પાણી પીવાય નહીં, એવું કોઈ દિવસ થયું? અરે તમારા આંખની આગળ જ પિતૃઓના અસ્થિઓ એમાં પધરાવવામાં આવે, છતાં પણ આપણે એનું પાણી લઈને મોઢામાં નાખીએ છીએ, કોઈ દિવસ કુભાવ આવતો નથી, એ ગંગાનો સહેજે સ્વભાવ છે। ગંગામાં જે પણ વસ્તુ પડે ને, એ કચરો હોય, વિષ્ઠા હોય, મળ હોય, મૂત્ર હોય, લાકડા હોય, લાકડી હોય, પર્ણ હોય, એ બધું ગંગા બની જાય। એમ મહાદેવે પૂનાવાળા ઉપર બહુ દયા કરી છે, આજે શિવ મહાપુરાણ રૂપી ગંગા આજે તમારા દ્વારે આવી છે, ગમે તેવો પાપી જીવાતમાં જો આ ગંગામાં જોડાઈ જશે ને તો એ પાવન પવિત્ર બની જશે બાપ, યાદ રાખજો, અહીંયા આવવાની જરૂર છે પવિત્ર। કદાચ એ ગંગામાં સ્નાન કરો, ડૂબકી લગાડો તો તમારા પાપ બળે, આ ગંગામાં તમે સ્નાન કરો ને તો આધિ વ્યાધિ ઉપાડી, કાયિક વાચિક માનસિક તમામ પાપોને આ સમન કરનારું આ ગ્રંથ છે સાહેબ। મહાદેવનું ત્રીજું નેત્ર જ અગ્નિ નેત્ર છે સાહેબ, મહાદેવ જો દયા કરે એની ત્રીજું નેત્ર જો તમારા ઉપર ખુલી જાય તો તમારા પાપ બાપ બધા બળી જાય, પણ એના માટે એના રડારમાં આવવું પડે। જો વિડિયાવાળા ભાઈ શૂટિંગ ઉતારે છે, એ વિડિયાવાળાના ફોકસમાં આપણે આવી જઈએ એના કેમેરામાં તો આપણું ચિત્ર દેખાય, એમ એક વિડીયો મારો મહાદેવ તમારો બધાનો રોજ ઉતારે છે, હા આ ઘણા બધા વિડીયા ઉતરે છે અહીંયા, એક ગણપતિ લઈને ફરે છે, કાર્તિકે લઈને ફરે છે, એ બધા અહીંયા વિડીયા ફરે છે, અને એના રડારમાં આવી ગયા, એના કેમેરામાં આવી ગયા તો પછી વાંધો નથી, આ વિડીયામાં તમે જોવો છો કેવો રાજીપો થાય છે, એમ મહાદેવ તમને પોતાના ઘરે જોશે કૈલાસમાં બેઠો બેઠો, ઓહો ઈ આયા વા કથામાં, એની જે ટિકિટ કન્ફર્મ, આ બધી ટિકિટો પછી કન્ફર્મ થશે, આવવું પડે એના માટે, આમંત્રણની કોઈને જરૂર ન હોય, દરકાર રાખજો નહીં મને, હા ક્યારે આમંત્રણ પણ જરૂરી હોય છે બધાને દેવાય, એક વ્યવસ્થા મુજબ
પણ અમુક કાર્ય થતું હોય ત્યારે આમંત્રણની અપેક્ષા રાખજો નહીં હરિભક્તો. કાલે સાયંકાલે જે લોકો કથામાં આવ્યા છે એમને કેવું આનંદ હતો. એમ આપણે એમ થયું ખરેખર પાવાગઢથી જોગણીઓ ઉતરી છે, અહીં ચોટીલાવાળી ચંડી ચામુંડ આવી છે, એ પાવાગઢથી મહાકાળી આવી છે કે શું? કેવો આનંદ હતો એ 9 લાખ લોબડીયાળીઓ જોગણીઓ નવ દુર્ગા જાણે ચાચરનો ચોક સજીને અહીંયા આપણું ચોકા દીપાવતી હોય. કંઈક સારું થવાનું હોય ને ત્યારે બધું આવા સાચા દર્શન થાય. સારું થવાનું હોય તો સાચા દર્શન થાય, એ તો હાલતે ચાલતે તમને ખોટા માણસો મળે છે. મા પાસે હું કાલે જોતો હતો ઘણા બધા લોકો હાથ જોડીને મનથી જાણે સાક્ષાત જગદંબાના દર્શન. ખરેખર ભક્તિની પરાકાષ્ઠા કેટલી ઊંચી હશે તમારામાં. આવી ભક્તિ રાખજો, આટલી ભક્તિ રહીને તો એ જીવનો ઉદ્ધાર થઈ જાય. પણ ઘરે જઈએ છીએ તો આવી ભક્તિ રહેતી નથી. એ જ દીકરી કાલે જગદંબાનો રૂપ લઈને બેઠી હતી ને દીકરી જો કલાકવાર મોડો ઉઠે પછી મારે અહીંથી કહેવાય નહીં, એને એવા એવા અપશબ્દો કહેવામાં આવે. સંસ્કારોનું સિંચન કરો તમે. સંસ્કારો આપણે નાખી નથી શકતા, એ સારી સારી ડાઈ ડાઈ વાતો કરી નથી શકતા. આમાંથી કઈ એવી માં હશે મને દેખાડો તો ખરા કે કલાકવાર બેસીને હાલને દીકરા ભજન કરી લઈએ. એવી અમને બહુ દુઃખ થાય છે. સમાજની એક મોટી જવાબદારી આ જગદંબાઓ તમારા ઉપર છે, એની તે જેજો મૈયાર ન. ધર્મને ટકાવવું ને એ મારી માતાઓ બેન એનો પ્રમાણ છે. સંખ્યા જોઈ લો, એતે નેરો ને એતે નેરો. ધર્મની મોટી જવાબદારી સાહેબ ધર્મશાસ્ત્રોએ તમારા ઉપર મૂકી છે. ઘરની માં બગડે ને એટલે એના સંતાનો બગડે. દીકરો કે દીકરી જો ખરાબ લક્ષણે જાય ને તો કોઈ ન કહે કે એનો પે ખરાબ હે, એના પિતા ખરાબ છે, જી માં જ આ લક્ષણ એડા ઊંધા ને તડે હેડવાય. આમ સીધા શબ્દો આવે, માં હારી બનજો બાપ. માં હારી હોય ને પછી એના દીકરા કે દીકરી બધા હારા જ હોય. આ અમારા બધા વડીલો બેઠા છે, તમને પણ ખબર હશે કે જ્યારે ખેડૂતો ખેતી કરતા હોય ને એના માટે જમીન હારી જોઈએ તો ખબર છે પાક સારો આવે. નહીં તો પાક જલ્દી સારો ઉગે નહીં, તો ન ઉગવાનું હોય બધું નિંદામણ ઉગી આવે. વિચાર કરો, એક ઘાસને પેદા કરવો છે, એક વનસ્પતિ ઉત્પન્ન કરવી છે, એના માટે તમને જમીન હારી જોઈએ તો દીકરા કે દીકરી જોઈએ હારા. બધાને દીકરા ને દીકરી હારા જોઈએ છે પણ માં કોઈને સારી બનવી નથી.